તો મિત્રો દાદાના દર્શન કરવા આવ્યા હોય અને એમ કહેવાય કે ભગવતી માં માતાજી જે કહેવાય એ રૂપમાં દીકરી બા દર્શન કરવા આવ્યા છે, અને શું નામ છે બેટા? ફિનિશા. તો ભાઈ જો દાદાની જોડે આપને માતાજીએ પણ દર્શન દઈ દીધા છે, અને નાના ભાઈ બાળકો રહ્યા ને ભગવાનનું રૂપ જ છે, એટલે માતાજી ખુદ સાક્ષાત અહીંયા બિરાજમાન છે, તો આપણે એમના આશીર્વાદ લઈ લઈએ એક વખત, બરાબર? તો બધા દીકરી બા જે નાના નાના હોય ને ભાઈ માતાજી જ કહેવાય. સારું કાર્ય કોઈ પણ તમે કરવા જતા હો ને પહેલાં છે ને અહીંયા આશીર્વાદ લેતા જાઓ ને દીકરી બાને, એટલે તમારું કામ સફળ જ હોય ભાઈ. તો ફિનિશા નામ છે બેટાનું, અને કયા LKG? સરસ. LKGમાં સ્ટડી કરો, અને ઇંગ્લિશમાં શું શું બોલતા આવડે? બધું આવડે. શું બોલતા આવડે દાદા પાસે? નામ લઈને બોલો. જય શ્રી શક્તિ હનુમાન બોલો. જય શ્રી રામ. તો ભાઈ નાના એવા આપણા ફેન ક્લબ છે, અને દીકરી બા છે, અને મળીને બહુ આનંદ આવ્યો. અને નામ પૂછો, મજા આવશે. પપ્પાનું નામ શું છે? ઓહો, એમના દીકરી બા છો? તો ભાઈ જયદીપભાઈ કારિયાના એમ કે દીકરી બા છે, અને ત્રિકમજી પિતાંબર જેમનું બહુ મોટું નામ છે મોરબીમાં, એમના દીકરી બા છે, અને LKGમાં સ્ટડી કરે છે, બરાબર ને? અને બીજું શું શું આવડે? મમ્મી નામ અલ્પાબેન, બધું આવડે છે, 1-100 બધું આવડે છે. હા, તો ભાઈ ક્લેવર છે બહુ, અને હાલ તો LKGમાં સ્ટડી કરે છે, પણ એમ કહેવાય કે અત્યારના જે જનરેશન છે એમનો માઇન્ડ તમે જોઈ શકો છો કે ABCDથી માંડી 100માં જય મેરડીમાં, જય મામાદેવ, જય માં મોગલ, ને જય માં સોનભાઈ, જય દ્વારકાધીશ, ને મહાદેવ હર બધાને. કેમ છો યુટ્યુબ ફેમિલી? આયો હોપ કે મજામાં જશો એવી આશા સાથે વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ચેતન સનેરે રોલ. ફરીથી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. ને હાલ શનિવાર છે મિત્રો, તો આપણે ખાસ કરીને શક્તિ હનુમાનજી મહારાજના જે કેવા નીકળતા હોય ને દાદાનું મંદિર આવે, એટલે સ્વાભાવિક છે આજે છે શનિવાર, એટલે ખાસ બ્રેક લાગી જ જાય બાઇકની આપણા, એટલે દાદાના દર્શન કરવા આવ્યા છીએ આજે છે શનિવાર. તો બધા મિત્રોને અને યુટ્યુબ ફેમિલીને આપણે દાદાના દર્શન કરાવી દઈએ આજે, અને જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં. તો હવે દાદાને આપણે દર્શન કરાવીએ બધાને. ભાઈ આ છે શક્તિ હનુમાનજી મહારાજ, શનિવાર નિમિત્તે ખાસ દર્શન. ચકિયા હનુમાનના આપણે બનાવવાના હતા, પણ એકચ્યુઅલી એવું થઈ ગયું કે દાદાનું મંદિર વચમાં આવી ગયું શક્તિ હનુમાનજી, તો આપણે ત્યાં જ વ્લોગ બનાવી નાખ્યો છે, અને બધાને દાદાના દર્શન કરાવી દઈએ આજે છે શનિવાર. તો તમે જોઈ શકો છો કે હાલ સોસાયટીની વચ્ચે જ આવેલું છે શક્તિને, શક્તિ પ્લોટ જે છે 4 નંબર, ત્યાં જ HDFCની એક્ઝેટ પાછળ જાય. અને શક્તિ હનુમાનજી મહારાજનું ઝાઝા વર્ષોથી આ હું નાનો હતો તે દિવસનો જોઉં છું, અહીંયા દાદાનું મંદિર છે, અને જ્યારે આપણે સ્ટડી કરતા ત્યારનો હું અહીંથી નીકળું છું, એટલે મને ખ્યાલ છે કે દાદાનું મંદિર બહુ જૂનું છે. અને આજે છે શનિવાર ખાસ, તો બધા યુટ્યુબ ફેમિલીને અને ખાસ કરીને બધા દર્શક મિત્રોને અને ચાહક મિત્રોને આપણે દાદાના દર્શન કરાવી દઈએ દિલથી. અને દાદાને આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે ભાઈ હનુમાનજી મહારાજ અને એમ કહેવાય કે અંગદૂત બધાની મનોકામના પૂર્ણ કરે, અને બધા ઉપર દાદાની આવીને આવી કૃપા રહીએ એવી આપણે હનુમાનજી મહારાજને હૃદયથી પ્રાર્થના કરીએ છીએ ભાઈ. તો જય શ્રી રામ અને જય બજરંગબલી. અને જો તમે લોકો ચેનલમાં નવા આવી હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ છીએ પાછા નવા બ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી રામ, જય સિંધમાં, જય મેળીમાં, અને જય માં વડવાડી મુગલ, જય સોનભાઈમાં, જય દ્વારકાધીશ, મહાદેવ હર બધાને. તો મિત્રો દાદાના દર્શન કરવા આવ્યા હોય અને એમ કહેવાય કે ભગવતી માં માતાજી જે કહેવાય એ રૂપમાં દીકરી બા દર્શન કરવા આવ્યા છે, અને શું નામ છે બેટા? ફિનિશા. તો ભાઈ જો દાદાની જોડે આપને માતાજીએ પણ દર્શન દઈ દીધા છે, અને નાના ભાઈ બાળકો રહ્યા ને ભગવાનનું રૂપ જ છે, એટલે માતાજી ખુદ સાક્ષાત અહીંયા બિરાજમાન છે, તો આપણે એમના આશીર્વાદ લઈ લઈએ એક વખત, બરાબર? તો બધા દીકરી બા જે નાના નાના હોય ને ભાઈ માતાજી જ કહેવાય. સારું કાર્ય કોઈ પણ તમે કરવા જતા હો ને પહેલાં છે ને અહીંયા આશીર્વાદ લેતા જાઓ ને દીકરી બાને, એટલે તમારું કામ સફળ જ હોય ભાઈ.
તો કિનિશા નામ છે બેટાનું અને કયા ધન આસ્થા ફ્લેટમાં આસ્થા બેન આસ્થા ફ્લેટ 4 એલકેજી સરસ એલકેજી માં સ્ટડી કરો અને ઇંગ્લિશ માં શું શું બોલતા આવડે બધું આવડે શું બોલતા આવડે દાદા પાસે નામ લઈને બોલો છો હે જય શ્રી શક્તિ હનુમાન બોલો બોલ જય શ્રી રામ તો ભાઈ નાના એવા આપણા ફેન ક્લબ છે અને દીકરી બા છે અને મળીને બહુ આનંદ આવ્યો અને નામ બધું નામ પૂછો મજા આવશે પપ્પાનું નામ શું છે જેમનું બહુ મોટું નામ છે મોરબીમાં એમના દીકરી બા છે અને એલકેજી માં સ્ટડી કરે છે બરાબર ને અને બીજું શું શું આવડે નામ અલ્પાબેન બધું આવડે છે 1 થી 100 બધું આવડે છે તો ભાઈ ક્લેવર છે બહુ અને હાલ તો એલકેજીમાં સ્ટડી કરે છે પણ એમ કહેવાય કે અત્યારના જે જનરેશન છે એમનો માઇન્ડ તમે જોઈ શકો છો કે એબીસીડીથી માંડી 1 થી 100 સુધી આરામથી ઇંગ્લિશમાં બોલે છે તો એક વખત આપણે ટ્રાય કરીએ બોલાવડાવવાનું અરે વેરી ગુડ બહુ જ સરસ જો ભાઈ નાની એવી દીકરી ભાઈ એકદમ કડકડાટ એબીસીડી આખી બોલી છે તો આ દાદાની દયા છે ભાઈ અને આવો ને આવો બધાને આપણે ફેન મિત્રોને માં એમ કહેવાય કે હનુમાનજી મહારાજ આવીને આવી કૃપા અને કૃપા દ્રષ્ટિ રાખે એવી આપણે પ્રાર્થના કરી છીએ જય શ્રી રામ જય શ્રી રામ બોલો જય શ્રી રામ